ને ભરખી રહ્યો છે ત્યારે બંધ ના રૂપમાં કોરોના ને ભરખી જવા જનતા કર્ફ્યુ અંગે નેતાઓ સહિત શહેરીજનોએ શું કહ્યું છે તે જોઈએ દિવ્યાંગ ન્યૂઝ ના અહેવાલમાં. કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે ભારત, અમેરિકા, ચીન, ઇટાલી જેવા તમામ દેશોને પણ પોતાની ઝપેટમાં લઈ લાખો લોકોને મોતને ઘાત ઉતાર્યા છે. ભારત દેશમાં ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં 6 કેસ પોઝિટિવ આવ્યા છે અને સુરત શહેરમાં પણ 1 કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસને દમવા માટે જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે. તો આવતીકાલ એટલે કે 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. તો એ બાબતે આપણે સુરતીવાસી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપનું નામ? સુરેન્દ્ર યાદવ. કોરોના વાયરસ વિશે તમે શું કહેવા માંગો? કોરોના વાયરસ આ એવું એક વાયરસ છે જે વધારે કરતા દર હર દિન જો હે બઢતે જા રહે. આ જૈસે અગર ન્યૂઝમાં અગર હમ દેખતે અગર 15 દિખ રહા હૈ તો દૂસરે દિન જાકે ઉસકા ડબલ સે ટ્રિપલ હોતા જા રહા હૈ. ઇસકા એક હી ઉપાય હૈ કે લોગ જ્યાદા સે જ્યાદા ઘરો મેં રહે, બહાર ના નિકલે, ક્યોંકિ કોરોના વાયરસ એક દિન એક જગહ કરીબ કરીબ 6 સે 7 ઘંટે રહે પાતા, ઉસકે બાદ વો નષ્ટ હો જાતા હૈ. ઇસકે લિયે મેં સભી લોગો કો બોલુંગા કે વો કમ સે કમ જ્યાદા જ્યાદા ઘર મેં રહે, બહાર ના ઘૂમે. અગર જ્યાદા ઉનકો જ્યાદા આવશ્યક હૈ કે મુજે યે કામ કરના જરૂરી હૈ તો હી વો ઘર સે બહાર નિકલે, વરના મેં ઉનકો બોલુંગા કે ઘર મેં જ્યાદા જ્યાદા વો રહે. कल पीएम जी ने जनता कर्फ्यू जाहिर किया है तो आप उसका पालन करोगे या फिर अपनी मर्जी से जो चाहे वो करोगे? बिल्कुल, पीएम ने जो बोला वो हम लोग को देख कर ही बोला है तो उनका पालन करना हम लोग को चाहिए. और मैं तो बोलता हूँ जो नहीं पालन करेंगे उनके लिए वो परिणाम खुद ही भुगतेंगे. मैं चाहता हूँ कि सभी लोग उनका पालन करें. और जैसा मैंने आपको पहले भी अभी कहा थोड़ी देर पहले, कोरोना वायरस जो है वो एक दूसरे से फैल रहा है. अगर हम ज़्यादा टाइम घर में व्यतीत करेंगे तो कोरोना जो है एक टाइम में ही 6 घंटे तक रहता है, उसके बाद वो अपने आप ही नष्ट हो जाता है. तो इसीलिए मैं बोलूँगा जो पीएम ने बोला है उसका पालन मैं क्या सभी लोग करें, સાવચેતી તો રાખવી જ જોઈએ. એક્ચ્યુઅલી કાલે જે જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે પીએમ મોદીએ તો એ બાબતે તમે એનું પાલન કરશો અને જનતાને 100% આપવા માંગશો? એક્ચ્યુઅલી ઘરે રહેવું જ જોઈએ અને બીજા દેશોથી પણ આપણે શીખવું જોઈએ આના પરથી, જેમ કે ઇટલી છે, અમેરિકા છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાને બાનમાં લીધું છે, પોતાની ચપેટમાં લીધું છે અને કોઈ પણ એવો દેશ નથી કે જેને પોતાના દબાણમાં બાકી નથી રાખ્યું. ત્યારે પીએમ મોદીએ આવતીકાલે 22 માર્ચના રોજ જે જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે, લોકોના હિતમાં તે જાહેર કર્યો છે, તો એનું પાલન લોકોએ કરવાનું છે. એનું કારણ કે લોકો ઘરમાં રહે અને તેનું પાલન કરે જેથી ચેપી ન બને, પરંતુ મીડિયા અને પોલીસ અધિકારી જેવા સરકારી કર્મચારીઓએ પોતાની ફરજ બજાવવાની હોય છે. ત્યારે આપણે કોરોના વાયરસ વિશે અમારા પોલીસ અધિકારી, ટ્રાફિક અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જી સાહેબ, કોરોના વાયરસ અંગે આપનું શું કહેવું છે? કોરોના વાયરસ એક ગંભીર બીમારી છે જેને આવતીકાલે પીએમ મોદી સાહેબના હુકમથી અને સંપૂર્ણ જ પબ્લિકને ધ્યાનમાં રાખીને, પબ્લિકને કોઈ અડચણરૂપ ના થાય, આ રોગનો ભોગ ન બને તે માટે આવતીકાલે જનતાઓને ઘરની બહાર ન નીકળવું, તેમજ દવા તેમજ મેળાવડા જેવી જગ્યાઓમાં ન જવું, તેના માટે ખાસ પગલાં લીધેલ છે. અને તેમાં હોસ્પિટલના કર્મચારી તેમજ સરકારી કર્મચારી, પોલીસ કર્મચારી જેઓ સંપૂર્ણ રીતે પોતાની ફરજ સારી રીતે નિભાવશે જેથી કરીને જનતાને, પબ્લિકને કોઈ હાનિ ન થાય, અસર ન થાય અથવા આ રોગમાંથી જેઓ બહાર નીકળી શકે તે માટે પબ્લિકે પણ સહયોગ, સપોર્ટ આપવો જરૂરી છે જેથી કરીને આવા રોગનો ભોગ પબ્લિક ન થાય અને આપણે આવનાર આપત્તિમાંથી સારી રીતે બહાર નીકળી શકીએ. જી જી સર, કોરોના વાયરસે ચેપી રોગ હોવા છતાં પણ આપણા શહેરના તેમજ આખા દેશના પોલીસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ પોતાના તબિયતની ચિંતા ન કરી હાલ ફરજમાં હાજર છે. ત્યારે આપણે એ લોકો સરને પૂછવાનો પ્રયાસ કરીશ કે સર, તમે પોતે તો પોતાનો જીવ જોખમમાં નાખીને ફરજ પર તો આવ્યા જ છો, તો જનતાને તે બાબતે શું સંદેશો આપવા માંગશો? જી સર, તમે લોકોને શું સંદેશો આપવા? જનતાને એક જ સંદેશ છે કે જેઓ આપેલ હુકમનો સંપૂર્ણ રીતે પાલન કરે, માસ્ક પહેરી રાખે, જોઈતી વસ્તુઓ ઘરમાં કરિયાણા જેવી વસ્તુઓ અગાઉથી લઈ રાખે,
હાથ કપડાં વ્યવસ્થિત ધોવે, તડકામાં સૂકવે, ડૉક્ટર અથવા તો હોસ્પિટલના જે નિયમ છે જેનું અનુકરણ કરે, પાલન કરે અને આવનાર જે આપત્તિ છે તેમાંથી બચી શકવા માટે સંપૂર્ણ આપેલ પગલાઓને ધ્યાનમાં લેશે. આભાર સર આપનો. અનિલ શ્રાવણ પાટીલ. જી અનિલભાઈ, શું સંદેશો આપશો ટીઆરપીના જવાનો તરીકે સુરત શહેરની જનતા? પીએમ સાહેબે કીધું છે કે હાથ સાફ રાખજો અને બધા માસ્ક પહેરજો અને બધા ટીઆરપી તરફથી ને તમને કહેવામાં આવે છે કે બધા હેલ્મેટ અને માસ્ક પહેરીને એલર્ટ રહેજો. અમે તો ફરજ બજાવશે સાહેબ, બધા ટીઆરપી ફરજ બજાવશે, પોલીસ બજાવશે, બધા જ બજાવ એટલે કામગીરી કરશે, સિગ્નલનું પાલન કરશે, જે ગવર્મેન્ટ ગાડીઓ છે એનું બી પાલન કરશે, બધા હેલ્મેટ પહેરે, જાતે અમે બી રૂલ્સ જે હોય અમે બી રાખશે એમ એવું છે. કોરોના વાયરસને લઈ સમગ્ર શહેરીજનોને, આખા વિશ્વના લોકોને તેનું પાલન કરવા માટે જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. લોકો પોતપોતાના ઘરમાં રહી જનતા કર્ફ્યુનું પાલન કરે તે અંગે પીએમ મોદીએ લોકોને પોતાના ઘરમાં રહી જેમ બને તેમ કોરોનાને નાબૂદ કરવા માટે નિર્ણય કર્યો છે. હવે આજે આપણે એક ખાણીપીણીની દુકાનમાં જોડાયા છે, ત્યાં અમારા એક ભાઈ સાથે વાત કરીશું કે જેઓ આજે લોચો ખાઈ રહ્યા છે, નાસ્તો કરી રહ્યા છે, તો આવતીકાલે તો જનતા કર્ફ્યુ છે, તેઓ પાલન કરશે કે નહીં, અને કરશે તો એ બાબતે આપણે એમને પાસે જાણવાનો પ્રયત્ન કરીએ. જી ભાઈ, આપનું નામ? મારું નામ વિમલભાઈ વસંતલાલ સિંગાપુરી છે. હું આ નિયમને પાળવા માંગુ છું ને આવતીકાલે પૂરેપૂરો પાડીશું. જય હિન્દ. જી સર, હવે આવતીકાલ, આજે તો તમે લોચો ખાઈ રહ્યા છો, તો હવે કાલનું શું કરશો? કાલે તમારી વાઈફની પાસે તમારે લોચો બનાવડાવવો પડશે, અથવા તો ફાઇનલી તમારી વાઈફ, તમે એક દિવસ હાજર હશો ઘરે, એટલે તો એમ જ કહેવાના છે કે ના ભાઈ, આજે તમારો વારો, એટલે કાલે તમારે તો બંધ પણ છે અને ઘરમાં પણ બંધ છે, વાઈફની એમાં પણ બંધ છો તમે. હા, તો અમે કાય પાડીશું, આ નિયમનું પાલન કરીશું. તમે લોકોને શું સંદેશો આપવા માંગો? સંદેશો આપવા માંગુ છું કે પોતપોતાના ઘરે રહી સેફટી રહેવો, એ જ મારો આમન એ છે. જનતાને લઈ મસ્ત મજાનો લોચો ખાઈ રહ્યા છે અમારા ભાઈ. ભાઈ, હવે કોરોના વાયરસને વિશે તમે શું કહેશો? કોરોના વાયરસના વિશે અમે શું કહેવાના કે જાગૃત રહો. અત્યારે હવે અમે પહેલાં હાથ નહીં બધું ધોઈને પછી જ ખાઈએ છીએ, તેમ તમે પણ કરો બરાબર. અને કાલે લોકડાઉન છે, કાલે તો ઘરે ને ઘરે રહેશું અમે. જી સર, જે જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે તો તમે તો એનું પાલન કરવાના, એ ચોક્કસ વાત, તો પણ લોકોને શું સંદેશો આપશો? લોકો પણ પાલન કરે તો વધારે સારું છે, જેથી કોરોના વાયરસ વધારે ફેલાય નહીં. હાલ જે ચર્ચાનો વિષય છે કોરોના કોરોના કોરોના, તો કોરોનાને ડામવા પીએમ મોદીએ લોકોને સાવચેત કરવા માટે જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે. તો લોકોએ એકત્રિત ન થવું અને નાસ્તાઓ કે લારીપીણી ખાણીપીણી વાળાઓને પણ બંધ રાખવા માટેનો આદેશ આપ્યો છે. તો આજે આપણે સુરતના ફેમસ શ્રીજી લોચોના માલિક સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જી સર, આપનું નામ? શ્યામ પ્રશાંત કુમાર જાની. જી, કોરોના વાયરસ નિમિત્તે આપ લોકોને શું કહેશો? કોરોના વાયરસ અત્યારે ઘણું સિરિયસ સ્વરૂપ લઈ રહ્યું છે, તો એના માટે સરકાર જે કહે છે તે આપણે ફોલો કરવું જોઈએ. જી સર, પીએમ મોદીએ જે નિર્ણય લીધો છે કે ખાણીપીણીની પણ તમામ લારીઓ બંધ રહેવી જોઈએ, તો તમે બંધ રાખશો કે પછી પોતાનું વિચારશો? ના ના, બંધ રાખવી જ પડશે અને રાખશું અમે સામે. તો તમે આજે જે તમારી લારી ચાલી છે, તો એના માટે તમે તમામ ગ્રાહકો આવતા હોય તો એને શું સંદેશો આપશો? આજે ખાલી ચાલુ છે, કાલે બંધ છે? ના, એક્ચ્યુઅલમાં અત્યારે જે જરૂરી પગલાઓ સરકાર કહે છે એ લેવા જોઈએ, બધાના હિતમાં છે. તો લોકોએ પાલન કરવા શું કરવું જોઈએ? બંધમાં રહી, બંધના નિર્ણયને પાડવા માટે લોકોએ પોતાના ઘરમાં રહી એક દિવસનું જરૂરથી બંધને સારો પ્રતિસાદ આપવો જોઈએ. તો તમે જણાવો અમારા દિવ્યાંગ ન્યૂઝના તમામ દર્શકોને કે તમે આ બંધને કઈ રીતે પાલન કરશો અને તમારા જે ગ્રાહકો છે તો એને પણ તમે શું આદેશ આપશો? આદેશ તો અમે ના આપી શકીએ. હવે સરકારે જે આના માટેની સજેશન માટે ઘણું બધું
આપ્યું છે, પેપરમાં આપે છે, ઓનલાઈન અવેલેબલ છે, એ તમે આપણે ફોલો કરવી જોઈએ. વારે વારે હાથ ધોવા જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, બને એટલું લોકોના સંપર્કમાં ન આવીએ તે સારું. થોડોક ટાઈમની તકલીફ છે, પણ એ જો અગર આપણે સહન કરી લેશું તો આગળ બધું બ્રાઇટ જ ફ્યુચર છે બધાનું. કોરોના વાયરસને લઈ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે ઉચ્ચ હોદ્દાના અધિકારી, કેન્દ્રીય માનવ અધિકારીના સંગઠનના સભ્ય અલ્તાફભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે અલ્તાફભાઈ, કોરોના વાયરસ અંગે તમે અમારા દર્શક મિત્રોને તેમજ શહેરી જનતાને શું મેસેજ આપવા માંગશો? હું અલ્તાફભાઈ પટેલ, કેન્દ્રીય માનવ અધિકાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ. મારે એવું કહેવાનો મતલબ એમ છે કે કોરોના વાયરસના લીધે કાલે બધાએ શાંતિપૂર્વક બંધ કરવું જોઈએ ને દરેકે સાથ સહકાર પ્રધાનમંત્રીને આપવો જોઈએ. જે બંધનું એલાન છે એને આપવું જોઈએ. સર, આજે તો તમે નાસ્તો કરવા આવ્યા છો, હવે આવતીકાલે કઈ રીતે નાસ્તો કરશો? બહાર આવશો કે ઘરમાં કરશો? કઈ રીતે સમર્થન આપશો? આવતીકાલે અમે લોકો બધા અમારી ફેમિલી સાથે ઘરમાં બેહીને શાંતિથી અમે સમર્થન આપીશું ને ઘરમાં જ પાર્ટી કરશું ને ઘરમાં જ ખાશું અમે લોકો. જી અલ્તાફભાઈ, તો પોતાની ફેમિલી સાથે આવતીકાલે બંધને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આજે તો તેઓ પરિવાર સાથે બહાર નાસ્તો કરવા નીકળ્યા છે, પરંતુ આવતીકાલે પીએમ મોદીના સમર્થનને ચુસ્તપણે પાલન કરવા માટે કટિબદ્ધ બન્યા છે. જી સર, આપનું નામ? ભગવાનભાઈ. જે હાલ કોરોના વાયરસ ચર્ચામાં છે, સમગ્ર વિશ્વને પોતાની ચપેટમાં લીધું છે, તો એ બાબતે તમે શું કહેશો? એ અચોક્કસ મુદત માટે દુકાનો બંધ રાખવાની છે. તો આપની દુકાન કઈ છે અને ક્યાં આવેલી છે? મારી દુકાન અશોક પાન હાઉસ છે. હમણાં અમે દુકાન બંધ કરીએ છીએ, પહેલી તારીખ સુધી દુકાન બંધ રહેશે. ત્યાં સુધી સરકાર નહીં કે ત્યાં સુધી નહીં નીકળો ઘરેથી તો તમારી ભલાઈ છે. હું દીપક પવાર છેલ્લા 30 વર્ષથી ફોટોગ્રાફી વ્યવસાય સાથે સુરત ખાતે સંકળાયેલો છું. જે નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુનો એક સમર્થન રૂપે એક જે આહ્વાન કર્યું છે, તો સમગ્ર આપણા હિન્દુસ્તાનના, ગુજરાતના તેમજ સુરતના ભાઈ બહેનો એક સમર્થનમાં જોડાય. અને આ કોરોના આપણે કંઈ નાની સૂની બીમારી નથી, બહુ જ મોટી બીમારી છે કે જેને આપણે આપણે આપણી ચિંતા આપણે જાતે જ કરવાની છે, જેમાં હાથ ધોઈને હાથની સાફ સફાઈ એ તે વગેરેથી આપણે ચોખ્ખા અને સ્વચ્છ રહેવું ખૂબ જરૂરી છે. 130 કરોડ આબાદીનો આપણો ભારત દેશ છે. જો આ મહામારી ફેલાય તો ખરેખર આપણે જીવવું બહુ જ મુશ્કેલ બની શકે, કે કોઈક ભોગ આપણા પરિવારના સદસ્યોનો ન લેવાય તેવી આપણે આપણી કાળજી, આપણા પરિવારની કાળજી જો આપણે જ લઈએ તો એમાં ઘણો ખરો ફાયદો થઈ શકે છે. નરેન્દ્ર મોદીજીએ જે કહ્યું છે કે એક દિવસીય કર્ફ્યુ, આ એક દિવસીય કર્ફ્યુ નથી, આપણે જ્યાં સુધી જેટલો લાંબો અને ખેંચીએ તેટલો જ આપણા માટે ફાયદો છે. અને જે આવતીકાલે રવિવાર 22 તારીખના રોજ જે નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતની જનતાને એક દિવસનો કર્ફ્યુનો જે આહ્વાન આપ્યું છે, તો તેમાં આપણે તમે અમે આપણે સૌ જોડાઈએ અને આ સમર્થનને આપણે પૂર્ણ સ્વચ્છતાપૂર્વક આપણે એને નિભાવીએ તેવી અમારા યાર દોસ્તો મિત્રોને સર્વોને એક અપીલ છે. કોરોના વાયરસ એક વૈશ્વિક મહામારી છે, એનાથી બચવા માટે તમારે જેટલા બી તમે પગલાં લઈ શકો એ તમારા માટે સારામાં સારી વસ્તુ છે. એના માટે જે નરેન્દ્ર મોદી સાહેબે જે અપીલ કરી છે આપના માનનીય વડાપ્રધાન સાહેબ, એના હિસાબે તમારે કાલે જે જનતા કર્ફ્યુ જે તમને પાલન કરવાનું કીધું છે એના માટે તમે એ કરો તો એ વધારે સારામાં સારું છે. હેમરાજ પવાર. કોરોના વાયરસ અંગે તમે શું કહેશો? કોરોના વાયરસ અંગે અમે એ મેસેજ બધાને આપવા માંગીએ છીએ કે જે 144નો જે કાયદો છે હાલમાં સુરત માટે, એનો બધાએ
પાલન કર્યું છે. બીજું, આવતીકાલે વડાપ્રધાન સાહેબે જનતા કર્ફ્યુનું જે એલાન કર્યું છે એમાં બધા જ સુરતના નગરવાસીઓ એનો પૂરેપૂરો પાલન કરે એવી બધાને વિનંતી છે. અને આ બીમારીથી આપણે વહેલા તકે બહાર નીકળે એના માટે પ્રભુ ચરણમાં હું પ્રાર્થના કરું છું. જી, આપકા નામ? મુરલીધર કુમાર. જી, આપ કહાં સે હો? મેં રાજસ્થાન સે હું ઓર મેરા શોપ હે યહાં પર સેટેલાઇટ કૈલાશ આઈસક્રીમ કા. હા જી, આપ કોરોના કે બારે મેં હમારે દર્શકો કો ક્યા કહેના ચાહોગે? મેડમ, કોરોના અભી બહુ સુરત મેં બહુ જ્યાદા ફેલ ગયા હૈ, તો મેં આપકે દર્શકો કો યહી બોલના ચાહતા હું કે મતલબ કે દિન મેં હર 5-10 મિનિટ મેં હાથ સાબુન સે યા શેમ્પુ સે હાથ ધોએ ઓર અપના મુંહ ઢંગ કર રખે ઓર એક સાથ 4-5 આદમી એક સાથ મતલબ ખડે રહ કર બાત નહીં કરે. ઓર હમ ભી અભી મોદીજી કે સમર્થન મેં હૈ, કલ સે ઉન્હોને પૂરા યે અપના ભારત કો આહ્વાન કિયા હૈ કે ભાઈ કે અપના જનતા કર્ફ્યુ કરેંગે તો હમ ભી સમર્થન કરતે હૈ. ઓર લોગો સે ભી મેં યે અપીલ કરતા હું કે જ્યાદા સે જ્યાદા એકઠી હોકર સાથ મેં બાત નહીં કરે ઓર બાર બાર અપને સ્વાસ્થ્ય કે લિયે અપને કો સાવધાની રખે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાવિક નંદાણા, પ્રિન્સિપાલ અંકુર વિદ્યાભવન, કતારગામ, સુરત. મિત્રો, આપ સૌ જાણીએ છીએ એ રીતે કે આજની મોટામાં મોટી સમસ્યા અને એક ભારત વર્ષ માટે નહીં જ માત્ર વિશ્વ માટેનો એક મોટો પડકાર ગણી શકાય એવો કોરોના વાયરસ. એક શિક્ષક જીવ તરીકે આપ સર્વ દર્શક મિત્રો તેમજ વાલી મિત્રોને એક નાનકડી અપીલ કરું છું. આ વાયરસ, એનાથી ગભરાવાની જરૂર નથી, માત્ર જરૂર છે થોડી સાવચેતીની. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ આપણને એક ટકોર કરી છે કે 22 ફેબ્રુઆરીએ આપણે સંપૂર્ણ જનતા કર્ફ્યુ પાડીશું. તો આપ સર્વ વાલી મિત્રો અને દર્શક મિત્રોને મારી એક નમ્ર નિવેદન રહેશે કે સવારથી લઈ અને સાંજ સુધી આપણે આપણા ઘરે જ રહીશું, આપણા બાળકો સાથે રમીશું, પરિવારને પૂરતો સમય આપીશું, ખોટી અફવાઓમાં નહીં આવીએ. અને જેના માટે થઈને આજે સમગ્ર વિશ્વ હલી ગયું છે, હાહાકાર મચી ગયો છે, ત્યારે એક ભારત વર્ષના સારા નાગરિક તરીકે, ભારત વર્ષના એક સાચા નાગરિક તરીકે આપણે થોડી સાવચેતી રાખીશું તો હું માનું છું કે આ વાયરસને દામવા માટે થઈને, એને રોકતો અટકાવવા માટે થઈને આપણું સંપૂર્ણ યોગદાન રહેશે. આ કોઈ સરકારનો વિષય નથી મિત્રો, આ વિષય છે એક સંવેદનાનો અને સમજણનો. જેટલી સંવેદના, જેટલી સમજણ આપણામાં વધારે, એટલું જ આ વાયરસની જે પ્રતિક્રિયા છે એને આપણે ઘટાડી શકીશું. ત્યારે આપ સર્વ દર્શક મિત્રોને મારી નમ્ર નિવેદન રહેશે, નમ્ર અપીલ રહેશે કે કોરોના વાયરસનો જ્યારે સંપૂર્ણ હાહાકારપૂર્વ વિશ્વની અંદર ફેલાયો છે ત્યારે વધારે ચિંતા ન કરતા માત્ર ચિંતનની જરૂર છે. બની શકે તો ઘરની અંદર રહીએ, ટોળામાં જવાનું ટાળીએ, સરકાર તરફથી આવતી તમામે તમામ સૂચનાઓનું આપણે પાલન કરીએ, ડૉક્ટર્સની જે ટીમ હોય છે એમના દ્વારા જે સમાજ જાગૃતિ માટેના કાર્યક્રમો થતા હોય છે એમની જે સૂચનાઓ આવતી હોય છે એને સંપૂર્ણતઃ પાલન કરીએ. રવિવારનો સમય છે, નવરાશનો સમય છે, આ ભારત વર્ષની સંસ્કૃતિ એક આર્ય વર્ષની સંસ્કૃતિ ગણી શકાય, આ સંતો અને સુરાની ભૂમિ છે, ત્યારે આવતીકાલના દિવસે આપણે તમામને માટે આ કોરોના વાયરસ જે છે એ જ્યાં સુધી એની અસર ઘટે નહીં ત્યાં સુધી આપણે આપણા ઘરની અંદર આપણા ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ. અને જ્યારે જ્યારે આ ભારત વર્ષ પર કોઈ ને કોઈ સંકટ આવ્યા છે ત્યારે, જ્યારે વિજ્ઞાન પોતાની પૂરી તાકાત લગાવી દે છે, ત્યારે મેડિકલ સાયન્સ પોતાની પૂરી તાકાત લગાવી દે છે, ત્યારે એની સાથે સાથે ભારત વર્ષનો અધ્યાત્મ પણ જો એની સાથે જોડાતું રહે તો ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વમાંથી આ એક જેને કહી શકાય કે મહામારીવાળો એક રોગ જ્યારે પૂરા વિશ્વની અંદર ફેલાયો છે ત્યારે આ વિશ્વના રોગને ડામવા માટે થઈને, એને ઘટાડવા માટે થઈને, એને નાબૂદ, એને નષ્ટ કરવા માટે થઈને પૂરા વિશ્વનું રક્ષણ કરે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે જય હિન્દ, ભારત માતા કી જય. રમેશભાઈ પટેલ, નિવૃત્ત ESI, ગુજરાત પોલીસ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 22-3-20 રોજ જનતા કર્ફ્યુ રાખવામાં આવ્યો છે એને અમે સમર્થન આપીએ છીએ અને તમામ નાગરિકો પણ સમર્થન આપે એવું અમારું માનવું છે. સિટી લાઇટ ભગવતી આશીષથી બોલું છું. હમણાં જે હાલમાં
કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે એને રોકવા માટે જે કંઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કદમ ઉઠાવ્યા છે, જે જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે, એમાં સૌ ભેગા મળી એમને સાથ આપવા, સહકાર આપવા આપ સૌને વિનંતી કરું છું. ભારતના લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તારીખ 22/3 સ્વયં વુ કર્ફ્યુનો આદેશ કર્યો છે. એનું અંશ એ અંશ શબ્દોમાં ભારતના 130 કરોડની જનતા કાલે કર્ફ્યુમાં રહેશે એમાં કોઈ બેમત નથી. નરેન્દ્ર મોદીએ આ સૌને કોરોનાથી બચવા માટેનો એક આદર્શ આદેશ કર્યો છે. ભીડભાડથી બચવાથી લોકોને કોરોનાને ભગાવી શકીશું, એ તો કોરોના બહુ જ ખતરનાક બીમારી છે. આજે 10,000થી વધુ લોકો વિશ્વમાં મોત થયા છે. 138 જેટલા દેશોમાં કોરોનાથી લોકો ગભરાઈ ગયા છે. ગભરાવાની જરૂર નથી, પણ એના જે રીતે કોઈને મળવું નહીં, હાથ ધોવા અને ભીડભાડની અંદર જવું નહીં, જેથી કોરોના આપને ડરાવશે નહીં. કાલના કાર્યક્રમને આપણે સૌ સફળ બનાવીએ એ જ પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલરની નમ્ર પ્રાર્થના સાથે અરજ ને વિનંતી છે. જી કાકા, આપના નામ? મેરા નામ પ્રકાશચંદ જૈન. જી, દેશ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જનતા કર્ફ્યુ કા રવિવાર કે દિન બોલા હુઆ, આપ કિતના સમર્થન કરતે હો? સમર્થન હમ પૂરા કરતે હૈ, ઓર જ્યાદા પબ્લિક જ્યાદા ફેલેગા ઉસસે થોડા કમ રહેગા. તો આપ શ્રી નરેન્દ્ર મોદી કો ફૂલ સમર્થન કરતે હો? હા, ફૂલ સમર્થન કરે હમ લોગ. આપકી દુકાન કલ ચાલુ રહેગી કે બંધ? હમારી દુકાન બંધ રહેગી. જી સર, આપકા નામ? મેરા નામ દીપક ભાટિયા. જી સર, દેશ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને એક જનતા કર્ફ્યુ કા આહવાન કે આપ કિતના સમર્થન કરતે હો? મેં ઓર મેરી પૂરી એપી માર્કેટ નરેન્દ્ર મોદીજી કા પૂરા સમર્થન કરેંગે, હમારી તરફ સે પૂરી માર્કેટ બંધ રખેંગે. જી, એક કોરોના વાયરસ જો હલકે મેં લોગ લે રહે ઉનકો ક્યા સંદેશા દોગે આપ? ઇસકો હલકે મેં લેના બહોત બડી બેવકૂફી હૈ. આપને અપની સાવચેતી કરવી ચાહીએ, આપના પૂરા સાવધાની રખની ચાહીએ, ભીડભાડ મેં નહીં જાના ચાહીએ. જ્યાં તક હો સકે તો અપને ઘર કે અપને સાફ સફાઈ રખની ચાહીએ, અપને ઘર મેં અપની દુકાનો મેં અપને હર જગહ પર સાફ સફાઈ ભી રખના ચાહીએ. જી સર, આપકા નામ? મેરા નામ પારસભાઈ વૈદ હૈ. જી સર, દેશ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જનતા કર્ફ્યુ કા આહવાન કિયા હૈ, આપ કિતના સમર્થન કરતે હો? ઉનકે સાથ પૂરે હાથ સે હાથ મિલા કે સાથ મેં હૈ મોદીજી કે. જો મોદીજી ઓર સરકાર જો ફેસલા કરતી હૈ, હમ ઓર હમારી કપડા યે ઉતના એસોસિએશન કે જો ભી કાર્યકારિણી કે સદસ્ય હૈ ઓર ઉતના એસોસિએશન કે જો ભી મેમ્બર હૈ, હમ સારે ઉસકે સાથ મેં સંયુક્ત હૈ. ઓર યે બીમારી હૈ, યે બહોત ખતરનાક બીમારી હૈ, ઇસકો હલકે મેં લેના બહોત નુકસાનદેહ હો સકતા હૈ સબકે લિયે. ઇસલિયે જો પ્રધાનમંત્રીજી ને આગ્રહ કિયા હૈ, સબકો ઉસ ચીઝ પર ધ્યાન દેના ચાહીએ ઓર સબ સબકો મિલકે ઉનકે સાથ કોઓપરેટ કરના ચાહીએ, તાકિ યે બીમારી હૈ જ્યાદા સે જ્યાદા ના ફેલે ઓર ઇસકો હમ જલ્દી સે જલ્દી ઇસકો કેપ્ચર કર સકે. જી સર, આપકા નામ? મેરા નામ સંજય ભાટિયા હૈ. જી સર, દેશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ને જનતા કર્ફ્યુ કા આહવાન કે આપ કિતના સમર્થન કરતે હો? મોદીજી કા સમર્થન કરતે હૈ ઓર આજ મેં ઉધના હોલસેલ એસોસિએશન કે કાર્યકારિણી કા મેમ્બર હું. આજ સુબહ હમારી કાર્યકારિણી કી મીટિંગ ભી હુઈ થી, જિસમે હમને સબ પૂરી કાર્યકારિણી ને યે ડિસિઝન લિયા હૈ કી કલ હમ મોદીજી કા સાથ દેંગે ઓર પૂરે હમ અપને વેપારી પ્રતિષ્ઠાન બંધ રખેંગે. ઓર યે આગે જૈસે ભી સરકાર કા નિર્ણય હોગા, હમ સરકાર કા સમર્થન કરેંગે. ઓર યે કોરોના વાયરસ સે બચને કે લિયે યે સબ કે જનતા કે હિત કે લિયે મોદીજી ને ફેસલા લિયા હૈ ઓર હમ મોદીજી કા સાથ દેતે હૈ, સમર્થન દેતે હૈ. જી, આપકા નામ? પાટિલ ગુલશન મુનકર. હમ કલ જો મોદી ને એલાન કિયા જનતા કર્ફ્યુ કા, ઉસકા પાલન કરેંગે ઓર
हार्दिक रविवार के दिन हर सब बंद कर देंगे। हम मैं जय हमने पान उत्तर स्टेशन से बोलता हूँ, सब उत्तर स्टेशन, सब उत्तर स्टेशन से सब साहब लोग आए थे, सबका पालन करके सब मान सम्मान रख के। मोदी जी को कितना समर्थन करते हो? मोदी जी को तो जितना हो सके उतना संवर्धन हम तो करते ही हैं, सभी लोग करेंगे तो बहुत अच्छा है। इसके लिए सभी भाई और बहनों को मेरी तरफ से बहुत रिक्वेस्ट है कि सभी जन बंद कर दो। मैं अपना मोदी जी अपने लिए ही कर रहा है, किसी और के लिए नहीं कर रहा है। इसके लिए सब लोग लेने का जी। अपना नाम वो उजना स्टेशन रोड नंबर 0 पर थी, दिनेश भाई राजपूत जी। काले मोदी साहब ने जनता कर्फ्यू ने केटलू समर्थन करो जी। मारी एज अपील छे पब्लिक ने कि जे अपना वडाप्रधान जे एटलू मेहनत करी रिया छे अने आटलू बधु लोकोने सहयोग अने सहकार आपे छे तो एनो ध्यान में राखीने काले मारी जनता थी अपील छे ए लोको भी वडाप्रधान मोदी जी ने साथ आपे अने एनो जे साथ सहकार जे विदेशों थी आ बधु कोरोना वायरस आवेलू छे तो मारी एटली जनता ने अपील छे કે જેટલું સાથ સહકાર આપે સરકારને સપોર્ટ આપે એટલે જ મારી જનતાને વિનંતી છે કે જે કોરોના વાયરસ આવેલું છે બહારથી એને આપણે દિલથી મદદથી લોકોને સહકારથી પોલીસ છે પબ્લિક છે ડૉક્ટર છે નર્સ છે જે એટલી કડી મહેનત કરે છે આપણા માટે આપણે જનતાના માટે એ લોકો ખડે પગે ઊભા છે હોસ્પિટલમાં ગમે ત્યાં છે તે લોકો આગળ પાછળ કોઈ વસ્તુ જોતા નથી રાત છે દિવસ છે કઈ બી છે પરિવાર છે એ લોકો છોડીને બધે આપણી જનતાના માટે એ લોકો આટલી મહેનત કરે તો મારી જે જનતાને અપીલ છે કે આપણે બી સરકારની સાથે અને લોકોની સાથે આપણે સહકાર આપીએ અને એને સપોર્ટ કરો બસ મારું જ આટલું જ કહેવાનું છે જય હિન્દ જય ગુજરાત જી સાહેબ આપનું નામ અને માનનીય વડાપ્રધાને દેશને અપીલ કરી છે કે જનતા કર્ફ્યુ કેટલું સમર્થન કરી રહ્યા છો આપ 100% મારા ધારામાં જનતા કર્ફ્યુને જે માનનીય વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે એમને બરાબર સંબોધન આપી 100% કર્ફ્યુ તરીકેનો ઉપયોગ કરી દરેકે દરેક વેપારીએ પૂરા નિષ્ઠાપૂર્વક દુકાનો બંધ રાખવી અને એ કરે એ આ ફક્ત એક જ દિવસનો છે એટલે ડરવાની બી જરૂર નથી અને જનતાએ માનનીય પ્રધાનશ્રીને સમર્થન આપવું એ મારું એક મહત્ત્વ છે દરેકે દરેક જણા પોતાની સ્વેચ્છાએ પોતાની દુકાનો 24 કલાક સુધી બંધ રાખો જેથી રાહત મળે જે કોરોના વાયરસનું જે વાવર બઢેલું છે તે થોડું અટકે પણ અને એકબીજાના સંપર્કમાં આવે બી નહીં અને આપણા દેશના જે વડાપ્રધાન જે જનતા કર્ફ્યુ માટે અપીલ કરી હતી આપ દ્વારા કેટલું સમર્થન કરવામાં આવશે નમસ્કાર મારું નામ ઠાકોરભાઈ લીંબાચિયા છે ઉધનામાં મારું વિશાલ ફેશન અક્ષર સિલેક્શન નામની કાપડની દુકાન છે કોરોના ખરેખર દેશ માટે બહુ ભારી રોગ જેવું છે કહેવાય છે નરેન્દ્ર મોદીભાઈએ જે આપણને કર્ફ્યુ પાડવાનો કીધો છે સ્વયંભુ એ ખરેખર બહુ સારો છે લોકો ઘણું ખરાબ રીતે વર્તે છે એ વર્તવું નહીં જોઈએ આપણા દ્વારા કેટલું સમર્થન આપવામાં આવશે અમારા દ્વારા પૂરે જી સાહેબ આપનું નામ આપણા દેશના વડાપ્રધાને જ્યારે દેશને જનતા કર્ફ્યુ વિશે માહિતી આપી હતી અને આપ દ્વારા કેટલું સમર્થન આપવામાં આવશે નમસ્કાર મારું નામ કલ્પેશભાઈ શેઠ છે મારી ઉધનામાં આશીર્વાદ ટ્રેડર્સના નામની ટેક્સટાઇલ પાર્ટ્સની દુકાન છે નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને 22 તારીખે સ્વયંભૂ બંધ કરવાનું કીધેલું છે તો એને હું પૂરેપૂરું સમર્થન આપું છું લોકોને પણ અપીલ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત ગળે ઉતારે અને પૂરેપૂરું સમર્થન આપે ઘરમાં રહો ઓફિસ કે એની બહુ ચિંતા નહીં કરવાની ધંધા પાણીની અત્યારે આ આખો દેશ આની સામે આ રોગ સામે આપણે લડી રહ્યા છીએ તો પોતપોતાના ઘરમાં શાંતિથી નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપી અને એને આપણે ઉજાગર કરીએ અને આપણી જે કોરોના વાયરસની જે સાંકળ છે એને સાંકળને તોડવાની છે અને 144 ધારા જે લાગુ પડેલી છે એનું પૂરેપૂરું સમર્થન આપો બને ત્યાં સુધી ભેગા નહીં થાવ અને પોતપોતાના ઘરમાં તમે શાંતિથી રહો પછી એના માટે થઈને બહુ સારું એવું આપણા માટે આપણા ગુજરાત માટે જે છે તે બહુ સારી વાત છે કે આ રોગ સામે આપણે લડી શકશું અને એને આપણે ભગાવી શકશું જી સાહેબ આપનું નામ અને દેશના વડાપ્રધાન જ્યારે જનતા કર્ફ્યુ માટે અપીલ કરતા હોય છે કેટલું સમર્થન આપવામાં આવશે આપણા દ્વારા નમસ્કાર મારું નામ નિલેશ મંડવાલે ઉધનામાં મારી ઓફિસે શ્રદ્ધા મિલન ટ્રેડિંગ કંપનીના નામે શ્રી નરેન્દ્ર મોદી સાહેબે
જે આ જનતા કર્ફ્યુનું એલાન કર્યું છે એ ખરેખર આપણા દેશ માટે ખૂબ જ સારું છે. જનતા કર્ફ્યુ એટલે કેર ફોર ફ્યુ, એટલા માટે કે તમે ફેમિલી અને રાષ્ટ્રને બચાવવા માટે તમારે એક દિવસ માટે આપણે આપણા ઘરમાં રહેવાનું છે. અમે પણ અમારા ઓફિસમાં તારીખ 21 થી તારીખ 24 સુધી અમે લોકોએ અમારા ઓફિસને બંધ રાખેલ છે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે આમાં સપોર્ટ આપ્યો છે. જી સર, આપના નામ? સમીર બાબુભાઈ શેખ. જી, દેશ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જનતા સમર્થન જનતા કર્ફ્યુ કે બારે મેં બોલા, આપ કિતના સમર્થન કરતે હો? તો ફૂલ સપોર્ટ કરતા હું, ઓર મેરા ચાય કા ધંધા હૈ ઓર બિસ્કિટ કા ગુજારા કરતા હું બેઠ કે યહાં, ઓર સબ મેં અપીલ ચાહતા હું કે જો ભી હૈ મહેલ્લે મેં રહેતે બચ્ચો કો બોલતા હું કે ભાઈ છોટે રહે ઓર અપના અલગ અપના ઘર સંભાલ કે બેઠે, ઘર ઘર કે પર આવે નહીં, ઓર હલકે મેં નહીં લે કે જો કોરોના બીમારી આઈ ઉસકો હલકે મેં નહીં લેવે, અપના ઘર સંભાલ કે બેઠે, ઓર જો હૈ કલ કી તારીખ જો 22 તારીખ કા બોલા હૈ અપને અપને ઘર મેં બેઠ કે શાંતિ સે રહે બસ.